गुड मॉर्निंग बाळको, केम छो? मजामां रे? काले आपणे कयो विषय शीख्या? आजे आपणे इंग्लिश विषय शीखीशुं। तो इंग्लिश विषयमां पार्ट बी केपिटल लेटर्स। केपिटल लेटर्स एटले पहेली एबीसी। पार्ट ए केपिटल लेटर्स एमां सूचना आपेली छे चित्तो कोडतर लियाओ पूरो અને રેખાંકિત મૂળાક્ષરો ઘૂંટીને A થી Z લખો। ચિત્રો પૂર્ણ કરવાના અને રંગ પૂરવાના। હવે રેખાંકિત મૂળાક્ષરો ઘૂંટી અને A થી Z આપણે A થી Z સુધી કેપિટલ અક્ષરો લખવાના છે। એમાં પહેલા છે A ફોર એપલ। એપલનું ચિત્ર આપેલું છે અને ત્યાં ડોટ 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 કરીને આપેલા છે ને, જે આપણે ધીમે ધીમે પેન્સિલ ચલાવી અને પૂર્ણ કરવાનું છે। C for cake, cake એટલે બી
ભણીને લાઈનમાં જ લખવાનું, એકથી નીચે જે એક અક્ષર લખવાનું. ત્યાર પછી કેટનો સ્પેલિંગ છે, સી એ ટી, કે એટલે બિલાડી, સી એ ટી, કે એટલે બિલાડી, સી એ ટી, કે એટલે બિલાડી. ત્યાર પછી આપણને ડોટ ડોટ કરીને સી આપેલો છે, એ સી પૂર્ણ કરવાનો. જો બધે પેલા ચિત્રમાં એપલનું ચિત્ર આપેલું છે એમાં રેડ કલર પૂરવાનો, પછી બોર્ડનું ચિત્ર આપેલું છે એમાં તમને મનગમતો રંગ પૂરવાનો, ત્યાર પછી બિલાડીનું ચિત્ર, કેટનું ચિત્ર આપેલું છે એમાં પણ તમારે મનગમતો રંગ પણ એક જ રંગ પૂરવાનો છે. બોલમાં તમે બે થી ત્રણ રંગ પૂરી શકો, પણ સી બોર્ડ કેટમાં તમારે એક જ રંગ પૂરવાનો છે. ત્યાર પછી ડી, તો ડી ફોર ડોગ, 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 ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. પછી સ્પેલિંગ આપેલો છે ડી ઓ જી, ડોગ એટલે કૂતરો, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. ત્યાર પછી આપણે કયો સ્પેલિંગ આવ્યા, બોલો જે બાળકો, ઈ, ઈ ફોર એગ, ઈ ફોર એગ, એગ એટલે ઈંડું, 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 ઈ ફોર એગ, એગ એટલે ઈંડું. એવી રીતે આઠ આપેલા છે ને એની નીચે જ આઠ પાછળ લખવાના, તમને ત્રણ ત્રણ લાઈન આપેલી છે એમાં પણ તમારે ત્રણ લાઈન જ અડાડી લખવાનું, ચોથી લાઈન અડાડવાનું નહીં. ત્યાર પછી એનો સ્પેલિંગ આવેલો છે ઈ ડબલ જી, એગ એટલે ઊંડું, ઈ ડબલ જી, એગ એટલે ઊંડું, ઈ ડબલ જી, એગ એટલે ઊંડું. ત્યાર પછી આ ડોટ ડોટ કરીને આપણને ઈ આપેલો છે, એ ઈ આપણે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી આપેલો છે એફ, એફ ફોર ફેર, એમાં પણ આપણને ડોટ 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 કરીને આપેલું છે, એ આપણે પેન્સિલથી પૂર્ણ કરવાનું છે. એફ ફોર ફેર, ફેર એટલે પંખો, 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 એફ ફોર ફેર, ફેર એટલે પંખો. પછી સ્પેલિંગ આપેલો છે એફ એ એન, ફેર એટલે પંખો. ત્યાર પછી આપણે ટપકા પૂર્ણ કરી અને એફ લખવાનો છે અને એ ચિત્રમાં રંગ પૂરવાનો છે. પૂછો ને બધા, ગાયા છો ને? ત્યાર પછી જી, જી ફોર ગન, ગન એટલે બંદૂક, 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 જી ફોર ગન, ગન એટલે બંદૂક. ત્યાર પછી એનો સ્પેલિંગ આપેલો છે જી યુ એન, ગન એટલે બંદૂક, જી યુ એન, ગન એટલે બંદૂક. અને આપણે ટપકા પૂરા કરી અને જી પૂરું કરવાનો રહેશે. ત્યાર પછી આપેલો છે હેન, એચ ઈ એન, હેન એટલે મરઘી, એચ ઈ એન,
બધાએ લખી અને પાતા કરવાના છે. કશું નહીં.